વેલકમ ઓલ એગ્રીમેન્ટ્સ. તો આની પહેલાં જે ક્વેશ્ચન જોઈએ તો કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલાનું ડેરિવેશન કરેલું છે આપણે. હવે ડેરિવેશન છે એ ડેરિવેશન કઈ જગ્યાએ કામ લાગે છે એ જોવા માટે આપણે એક એક એક્ઝામ્પલ જોશું કે જેથી ખબર પડશે કે એક્ઝામ્પલની મદદથી કે કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા દ્વારા આપણે કોઈ પણ ક્વેશ્ચન જે છે, કોઈ પણ સમ છે, એને કેટલું ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. તો અહીંયા જે છે તમને રકમ આપેલી છે, આ લખેલું છે કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા અથવા યુઝિંગ કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા ઇવેલ્યુએટ ઇન્ટિગ્રેશન સી ઝેડ અપોન ઝેડ સ્ક્વેર માઇનસ થ્રી ઝેડ પ્લસ ટુ ઇન્ટુ ઝી ડી ઝેડ. એટલે તમારે આટલું મોટું ફંક્શન છે એનું તમારે સીને અક્રોસ સંકલન કરવાનું છે. ઓકે, જેમાં સી જે છે એ સર્કલ છે અને ઝેડ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ, એટલે ઝેડ માઇનસ એ છે. તો ઝેડ માઇનસ એ મતલબ કે તમારો એ જે છે એ માઇનસ ટુ, એટલે કે સેન્ટર જે છે એ સર્કલનું સેન્ટર બે છે અને એની સાઇઝ વન બાય ટુ છે, જે આપણે આગળ જોશું. પણ સૌ પ્રથમ આપણે ઝેડ માઇનસ એ જોવે છે, તો ઝેડ માઇનસ એ આપણને મળશે એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ એ, એટલે કે છેદ ઉપરથી. તો છેદને ઝીરો કરશું તો એમાંથી આપણને ઝેડ માઇનસ એ મળશે. તો અહીંયા જે લખેલું છે, ડિટરમાઇનિંગ પોલ્સ આર ડિટરમાઇન બાય પુટિંગ ડિનોમીટર ઇક્વલ ટુ ઝીરો, એટલે કે છેદને તમે ઝીરો કરશો તો જ તમને પોલ મળશે. એટલે છેદ ઝેડ સ્ક્વેર માઇનસ થ્રી ઝેડ ઇઝ ઇક્વલ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે તમને આ બે પોલ મળે, ઝેડ માઇનસ ટુ, ઝેડ માઇનસ વન, ઝેડ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એ ક્યાંથી આવ્યા એ જરા ક્વિક રિવિઝન, તમે આઠ નવ દસમાં કરેલું જ છે. એ આ રીતે આવે કે ઝેડ સ્ક્વેર માઇનસ ટુ ઝેડ માઇનસ ઝેડ પ્લસ ટુ, કારણ કે આપણે બેના એવા ભાગ પાડવાના છે, એટલે કે બે અને એક અને માઇનસ અહીંયા વચ્ચેની નિશાની આવવી જોઈએ, એટલે માઇનસ ટુ ઝેડ માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણે માઇનસ થ્રી ઝેડ લખી શકીએ, એટલા માટે આપણે આવી રીતે ભાગ પાડેલા છે. જેમાંથી ઝેડને સાદરૂપ આપતા કોમન કાઢતા ઝેડ ઇઝ ઇક્વલ ટુ, સોરી, ઝેડ અને ઝેડ માઇનસ વન રહેશે અને એક જગ્યાએ બેને કોમન કાઢતા ટુ ઇન્ટુ ઝેડ માઇનસ વન રહેશે. બરાબર છે. તેથી હવે આપણે આ લખી શકશું, પોલ બરાબર ઝેડ માઇનસ વન અને બીજો પોલ થશે ઝેડ માઇનસ ટુ. ઓકે, તો હવે આપણી પાસે બે પોલ થઈ ગયા છે કે ઝેડ બરાબર ઝેડ માઇનસ વન અને ઝેડ માઇનસ ટુ, એટલે કે ઝેડ બરાબર એક અને ઝેડ બરાબર બે. તો આપણે આ બે પોલ થઈ ગયા. હવે આપણે શરૂઆતમાં જ કીધેલું છે કે જેનું સર્કલ બે છે, સર્કલ છે અને એનું સેન્ટર છે એ બે છે. તો હવે આમાંથી કોનું છે, કયા જે છે કે જેની વેલ્યુ બેમાં આવશે? તો અહીંયા ત્રણ હોય, ઝેડ બરાબર ત્રણ હોય તો એ બેમાંનું આવે. બરાબર, ઝેડ બરાબર એક હોય તો પણ એ બેની અંદર નહીં આવે. એ અહીંયા જોઈ શકશો તમે કે આ સર્કલ છે કે જેનું સેન્ટર આપણે બે દોરેલું છે, બરાબર ને, પોઈન્ટ વન હાફ એની સાઇઝ હતી, એટલે અહીંયા આપણે એટલું રાખેલું છે. તો કેટલા આવશે આનામાં? તો કે એક પોઈન્ટ પાંચ થી લઈને બે પોઈન્ટ પાંચ સુધીની જે વેલ્યુ આવે અહીંયા એ બધી અહીંયા આવશે, બાકીની કોઈ વેલ્યુ અહીંયા આવશે નહીં, મતલબ એ પોલમાં સમાશે નહીં. તેથી આપણે ઝેડ માઇનસ ટુ વન બાય ટુ છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઝેડ માઇનસ ટુ જે છે એ એક જ તે આ સર્કલમાં છે. એટલે હવે આપણું ફંક્શન જે છે આવી રીતે લખી શકશું, જે આપણે ભાગ પાડી દીધા છે ઝેડ માઇનસ વન ઝેડ માઇનસ ટુને, આવી રીતે લખીએ છીએ કે ઝેડ અપોન ઝેડ માઇનસ વન અને અપોન ઝેડ માઇનસ ટુ. ઓકે, આનું એક પર્ટિક્યુલર રીઝન છે, હમણાં સમજાઈ જશે. પહેલાં એ સમજો કે ઝેડ અપોન ઝેડ માઇનસ વન શું કામ લખેલું છે, કારણ કે તમને યાદ હશે સૂત્ર શું હતું, તો કે એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ એ એવી કંઈક એની વેલ્યુ હતી. તો આ આપણે ઝેડ માઇનસ એ અપોન ઝેડ માઇનસ એ કરવા માટે આવું કરેલ છે. તો હવે આ જે છે અહીંયા સૂત્ર લખેલ છે કે એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ, એટલે કે ઝેડ માઇનસ એક જે અહીંયા લખેલ છે, ઇઝ ઇક્વલ ટુ ટુ પાય આઈ એફ ઓફ એ. તો હવે તમારે ટુ પાય આઈ અને એફ ઓફ એની વેલ્યુ મૂકવાની છે. તો એફ ઓફ એ તમારું થશે આ ઝેડ અપોન ઝેડ માઇનસ એ, સોરી, ઝેડ માઇનસ વન. તો આ જે છે તમારું એફ ઓફ એ થઈ ગયેલું છે, ઝેડ અપોન ઝેડ માઇનસ વન એફ ઓફ એ થઈ ગયું છે. ઓકે, જેમાં ઝેડ બરાબર ટુની વેલ્યુ મૂકશું. હવે તમને સમજાવું કે ઝેડ બરાબર ટુની વેલ્યુ અહીંયા મૂકીએ છીએ અને ઝેડ બરાબર ટુને આપણે અહીંયા શું કામ રાખ્યું,
कारण के ए सींग्युलरिटी से जे तमारे कॉन्सेप्ट आवतो नथी पण ए सींग्युलरिटी नो कॉन्सेप्ट छे के छेद जे छे अहींया तमे जो बे नी वेल्यू मूकी दियो बराबर छे तो जीरो थी जाशे अरे एटले इनफाइनाइट थी जाए एटला माटे तमारो एफ ऑफ ए जे छे ए आवो आवशे बराबर छे ओलामां तमे अहींया जेड माइनस टू राखो अने जेड माइनस वन ने अहींया ऊपर राखो आमां बराबर मतलब के अहीं जेड माइनस टू राखो ने अहीं जेड माइनस वन राखो तो तमारा आमा वेल्यू जे छे एमां जेड बराबर टू नी वेल्यू मूकता बे बराबर छे अने बे माथी बे बाद करता ए थई जशे जीरो इनफाइनाइट थई जशे एटले सिंग्युलरिटी वाळो कॉन्सेप्ट छे एटला माटे पण तमारे हवे अहीं जोवानुं छे खाली अहीं वेल्यू मूकी दीधी जेड अपॉन जेड माइनस वन जेड इज इक्वल टू टू तेथी हवे ए बधामां जेडनी वेल्यू मूकी दीधी एटले बे अपॉन बे माथी एक बाद एटले के बे એટલે કે તમારો જવાબ આવશે ફોર પાઈ આઈ. તો તમને આટલી ઇઝીલી આ જે છે આનો જવાબ મળી ગયો ફોર પાઈ આઈ. આટલું મોટું ફંક્શન હતું જેનો જવાબ તમે સાવ સાદી રીતથી ગોતી શકો છો યુઝિંગ કોચી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા. ઓકે, થેન્ક યુ.